રાજ્યમાં ગુલ્લીબાજ ગુરુઓના છેલ્લા કેટલાય દિવસથી ઘણા કિસ્સાઓ સામે આવે છે. એક બે નહીં, 12 મહિના સુધી શિક્ષકો શાળામાં હાજર થયા નથી. તો બીજી તરફ ઘણા એવા શિક્ષકો છે કે જેઓ પોતાનો જીવ મુઠ્ઠીમાં લઈને બાળકોના ભવિષ્ય માટે રોજ મોત સામે લડત આપે છે. આજે અમે આપને જીવના જોખમે દરરોજ એક સ્કૂલના બાળકોને શિક્ષણ આપતા 8 શિક્ષકો વિશે વાત કરીશું. વાતની શરૂઆત થાય છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખાટી ચિત્રા ગામની, જે હજી વિકાસ ઝંખી રહ્યું છે. અહીં પહોંચવા નથી રોડની સુવિધા કે નથી ગામમાં લાઇટની સુવિધા. વર્ષોથી એક જ રૂમમાં 1-8 ધોરણના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા હતા. જોકે ગયા વર્ષે અહીં 6 ઓરડાની શાળા બનાવવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ ડિજિટલ ટેકનોલોજીથી ભણી શકે અને એના માટે 21 લાખના ખર્ચે લાઇટની પણ સુવિધા ઊભી કરાઈ છે. પણ આ લાઇટ માત્ર સારા પૂરતી જ છે. સારા બન્યા બાદ શિક્ષકોની ભરતી થઈ અને 3-8 શિક્ષકો થયા. પરંતુ અહીં પહોંચવું શિક્ષકો માટે પડકારજનક છે, કારણ કે ગાઢ જંગલ અને ડુંગરાઓ વચ્ચે માંડ બાઇક ચાલી શકે એવો જ રસ્તો છે. મોતના માર્ગ સમાન આ રસ્તાની આજુબાજુ અંદાજિત 500 ફૂટ ઊંડી ખીણો આવેલી છે. આ રસ્તાઓ ચીરીને 8 શિક્ષકો દરરોજ અમીરગઢથી 12 કિલોમીટર દૂર આ ગામમાં બાળકોના ભવિષ્ય માટે મોત સામે બાથ ભીડે છે. આ વાતની જાણ ZSTVની ટીમને થતા આ શાળાની રૂબરૂ મુલાકાત લેવાની નક્કી કર્યું હતું. પરંતુ આ શાળા જોઈ ન હતી, જેથી અહીં ભણાવતા શિક્ષકોનો ટેલિફોનિક સંપર્ક કરી એમની જોડે વાત થયા પ્રમાણે વહેલી સવારે અમીરગઢના ખાપા ગામે અમારા પ્રતિનિધિ પહોંચ્યા હતા. શું નામ આપ્યું છે? મારું નામ જીગર રાવલ છે. અમીરગઢ તાલુકાની ખાટી સીતા પ્રાથમિક શાળામાં હું 2 વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. અમીરગઢથી ખાટી સીતાનું અંતર 12 કિલોમીટરનું છે. ખાપા સુધી 6 કિલોમીટરનો રસ્તો છે, પરંતુ ખાપાથી 6 કિલોમીટરનો જે અમારો ખાટી સીતાનો રસ્તો છે એ સદંતર ધોવાઈ ગયેલો છે. રસ્તામાં 4 નદીના વહેણ આવે છે, જેમાં પાણી માણસ ડૂબી જાય એટલું ભયંકર પાણી આવી જાય છે. એ સમયે ખૂબ તકલીફ પડે છે. ખાસ વાત કરીએ તો 200-250 ફૂટની ખીણ આવે છે. માત્ર પગદંડી જેટલો રસ્તો હોય એવા રિસ્કી રસ્તા ઉપર અમારી બાઇક લઈને આવવું પડે છે. અગર જો બાઇક ચોમાસાની મોસમમાં સ્લીપ મારી જાય તો અમારા જીવનું સંપૂર્ણ જોખમ છે. છતાં પણ આવા રસ્તાઓ પાર કરીને અમે સારા ફરજ ઉપર સમયસર પહોંચવાનો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ. 6 કિલોમીટરનો રસ્તો છે, છતાં પણ 1-1.5 કલાક જેવો સમય લાગે છે. અમે 8 વાગે ઘરેથી નીકળી જઈએ છીએ ત્યારે શાળાએ અમે સમયસર પહોંચી શકીએ છીએ. રસ્તામાં ડુંગરાળ વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, ઝાડ પડી જાય છે, પાણીનું વહેણ આવી જાય છે, પથરા છે, તો બાઇક પરથી ઘણી વખત અમારે પડી જવું પડે છે અને શારીરિક ઈજા પણ પહોંચે છે. ખાસ વાત કરીએ તો બાઇકનું પણ અમારે જો પંચર પડે કે બાઇક બગડી જાય તો અમારે અહીંયાથી બાઇકને દોરી અને અમીરગઢ સુધી 2-2.5 કલાક જેટલો સમય લાગે, છતાં પણ અમારે બાઇકને દોરીને જવું પડે છે. આટલી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી